पैट्रिक जाशो साहेब 1939 वर्ष में जानुअरी महीना में एमनो जन्म थयो। तिरुनेलवेली जिल्ला में इडेनगुड़ी नामना एक गाम में एमनो जन्म थयो। एमना मम्मी बहु अग्र प्रार्थनावादी हती। ना येना लीधे साहेबना जीवन में पण प्रार्थना करवाना माटे बहु अगत्यता हती। एवो भणीने एमए फिलॉसफी भणीने पछी एवो इन्श्योरन्स कंपनी में LIC में एक नौकरी में जोड़ायो। अने LIC में पण एमनो कार्य बहु सफल हतो। એટલે જલ્દીથી જલ્દી એઓને એક બ્રાન્ચ મેનેજર તરીકે નિમણું આપવામાં આવ્યું। એમની પાસે કાર હતું અને બધી સુવિધાઓ હતી, છતાં એવો એક નમ્ર સ્વભાવી માણસ હતા। એવો 16 વર્ષના હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો હતો। અને કોલેજમાં જ્યારે ભણતા હતા ત્યારે અન્ય ધર્મના જુવાનોને પણ પ્રભુમાં એવો એ દોર્યા। અને જેઓ જ્યારે નોકરી કરતા હતા ત્યારે 1967માં FMPVની સ્થાપના થઈ ત્યારે એમને ખજાનચી તરીકે નિમણું આપ્યું। તેઓ એક ઓનરરી ખજાનચી તરીકે FMPVમાં સેવા કરતા હતા। એટલે જ્યાં જ્યાં એમનો ઓફિસનું બદલી થાય ત્યાં FMPVની ફાઇનાન્સ ઓફિસ પણ બદલી થતું હતું। તો 1977માં તે દિવસોમાં જે જનરલ સેક્રેટરી તરીકે ડૉક્ટર ML જવસિંહ તેઓ સેવા કરતા હતા, એવો એ અચાનક FMPમાંથી છૂટી જવા માટે એવો એ રાજીનામા આપી દીધું। ત્યારે લોકોનો મનમાં એ વિચાર હતો કે હવે આટલો એક સફળપૂર્વક સેવક રાજીનામા આપી દીધું તો આપણે શું કરીએ। તે જ મીટિંગની અંદર પ્રભુએ પેટ્રિક જાશોના મનમાં વાત કરી, એટલે પેટ્રિક જાશો સાહેબ આગળ આવીને કીધું કે પ્રભુ મને પૂર્ણ સમય સેવક તરીકે બોલાવે છે, એટલે હું મારી નોકરી છોડી દઈને પ્રભુની સેવા કરવાના માટે FMPVમાં જોડવા માગું છું, એમ કરીને પોતાનું જીવન સમર્પણ કર્યું। ત્યારે તે જ વર્ષમાં એઓને ખજાનચી સાથે મહાસચિવ તરીકે પણ એમને નિમણું કરવામાં આવ્યું। એઓના આગેવાનીની હેઠળ FMPV હજુ વધારે ને વધારે વૃદ્ધિ પામવા લાગ્યું। સાહેબના જીવનમાં 3 વાત બહુ અગત્યની વાત છે। અંગ્રેજીમાં કહીએ તો સિમ્પ્લિસિટી, એટલે સાધારણ એક જીવન વ્યસ્ત કરનાર વ્યક્તિ હતા। જ્યારે એઓ FMPVમાં પૂર્ણ સમયના સેવક તરીકે જોડાયા ત્યારે એમની પાસે જે કંઈ કાર હતું તે બધું વેચી નાખીને સંસ્થામાં દાન તરીકે પૈસા આપી દીધા। અને સંસ્થા તરફથી જે મકાન એમને ભાડે મકાન લેવું પડ્યું તે ભાડે મકાને એઓ રહેતા હતા। અને એક વખત શું થયું, એક મિશનરીઓની મીટિંગ નાસિકમાં ભરાઈ ત્યારે સાહેબ સ્પીકર તરીકે વક્તા તરીકે તેઓ ત્યાં આવવાના હતા। ત્યાંની મીટિંગ પૂરી થયા પછી એઓના કાર્યક્રમમાં દિલ્હી જવાના હતા,
અમે એમને દિલ્હી માટે ટિકિટ બુકિંગ કરવાના માટે ઘણી કોશિશ કરી પણ સ્લીપર કોચમાં એમને કોઈ ટિકિટ નથી મળી. એટલે અમે મિશનરીઓએ વિચાર કર્યો કે સાહેબને આપણે સ્લીપર કોચમાં ટિકિટ નથી મળી એટલે આપણે આપણા ખર્ચામાંથી એમના માટે એર કન્ડિશનમાં આપણે ટિકિટ બુકિંગ કરીને મોકલી દઈએ એમ કરીને અમે એર કન્ડિશન કોચમાં ટિકિટ બુકિંગ કરી અને સાહેબ આવ્યા પછી મીટિંગ છૂટી ગઈ પછી અમે એમના હાથમાં ટિકિટ આપી. તો એઓને બહુ અસંતોષ લાગ્યો. એઓએ કીધું, તમને કોણે કીધું એર કન્ડિશન કોચમાં ટિકિટ બુકિંગ કરવાના માટે? અમે કીધું, સાહેબ એ તો અમારા પૈસાથી ખર્ચા કરીને અમે તમારા માટે ટિકિટ ખરીદી છે, તમે આ ટિકિટ લઈને તમે જાઓ. પણ સાહેબે કહ્યું, ના, હું એર કન્ડિશન કોચમાં જવાનો નથી. સાહેબ કોઈ બીજા કોચમાં તો ટિકિટ મળે જ નહીં, તો હવે તો તમને રિઝર્વેશન વગર મોકલવા માટે અમે ઈચ્છતા નથી, એટલે મહેરબાની કરીને તમે આ ટિકિટ ઉપયોગ કરીને તમે જાઓ એમ અમે વિનંતી કરી. છતાં એણે કીધું, ના ભાઈ, તમે જાઓ અને આ ટિકિટ કેન્સલ કરો અને મારા માટે ઓર્ડિનરી ટિકિટ એક ટિકિટ લઈ આવો, હું ગમે તેમ કરીને હું દિલ્હી પહોંચી જઈશ એમ સાહેબે કીધું. તો અમે એમની આદેશ પ્રમાણે અમે જઈને પહેલી ટિકિટ એર કન્ડિશન કોચના ટિકિટ કેન્સલ કરીને ઓર્ડિનરી ટિકિટ એમના માટે લઈ આપી. પછી પાછળથી એમને ખબર મળી, સાહેબ દિલ્હી સુધી તે ગાડીમાં ઊભા ઊભા ગયા એમ. એટલે પ્રભુના જે પૈસા છે તે પૈસાને કેવી રીતે ખર્ચો કરીને મારાથી એર કન્ડિશન ક્લાસમાં મુસાફરી કરાય એમ એવો ચિંતિત હતા. એ પ્રમાણે ઘણા બધા દાખલાઓ છે એમના જીવનમાં સિમ્પ્લિસિટી માટે. સાધારણ એક જીવન એઓ વ્યસ્ત કરતા હતા. પછી એક વખત સાહેબ કાખી રંગના પેન્ટ અને સફેદ રંગનો બુશર્ટ પહેરવા લાગ્યા. ત્યારે મેં પૂછ્યું, સાહેબ તમે કેમ બીજા રંગના કપડાં તમે પહેરતા નથી, કાખી રંગના કપડાં તમે પહેરો છો, પેન્ટ પહેરો છો? ત્યારે એવું કીધું, પ્રભુએ મને એક ચોકીદાર તરીકે મને નિમ્યા છે, એટલે આ હું કદી પણ ભૂલી નહીં જાઉં, માટે આ કાખી રંગના પેન્ટ હું પહેરું છું એમ કીધું. કેમ બાઇબલમાં એઝેકિયલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, તું લોકોના માટે એક ચોકીદાર છે. તેવી રીતે પોતાની આત્મિક જીવનમાં પણ એઓ બહુ કાળજી રાખીને રહેતા હતા. એઓના પ્રાર્થના વિશે તો કહેવાની પણ જરૂર નહીં પડે, બહુ જ પ્રાર્થના આગ્રહથી પ્રાર્થના કરનાર વ્યક્તિ હતા. અને એમના જીવનમાં મેં ત્રણ બાબત કીધું, તો પહેલી વાત સિમ્પ્લિસિટી, એટલે એક સાધારણ જીવન ગાળનાર વ્યક્તિ હતી. અને બીજું છે સ્ટ્રોંગ ફેઇથ, એટલે મજબૂત વિશ્વાસ. તો એઓનો વિશ્વાસ બહુ મજબૂત હતો. જ્યારે એઓ FMP સંસ્થા સાથે જોડાયો ત્યારે બહુ કટાકટી હતી ફાઇનાન્સ માટે. મિશનરીઓ પર મોકલવા માટે પૈસા પણ ના હતા. કોઈ કોઈ વખત તો બે ત્રણ મહિના સુધી કોઈ સપોર્ટ મોકલી નહીં શકાય એવી પરિસ્થિતિ હતી. અને છેલ્લે વર્ષના છેલ્લા મહિનામાં આપણા પર કોઈ વાઉચર મોકલે અને MT વાઉચરમાં તમે સહી કરીને મોકલજો એમ આવે. એટલે આટલી બધી કટાકટીમાં પસાર થઈને આ FMP સંસ્થાને ઊભા કર્યા. અને સાહેબનો મજબૂત વિશ્વાસને લીધે પ્રભુએ એમને નવી નવી રણનીતિઓ આપ્યા. વેપારીઓના મધ્યે ને જેઓ પ્રોફેશન કરે છે, ડાક્ટરો છે, એન્જિનિયરો છે, IT કંપનીમાં નોકરી કરે છે, એઓના માટે અલગ અલગ ગ્રુપ બનાવીને
એવોને પણ આ સંસ્થામાં નાણાં સપોર્ટ કરવાના માટે એવોએ ઊભા કર્યા. અને સાહેબનો સંદેશ બહુ અસરકારક જેવો નહીં લાગે, પણ એમના એમની પ્રાર્થના દ્વારા પ્રભુ પાસે ઘણા બધા જવાબો એમને મળાવ્યા. એઓનો વિશ્વાસ બહુ મજબૂત વિશ્વાસ હતો. એટલે એમનું જીવન સિમ્પ્લિસિટી, સ્ટ્રોંગ ફેઇથ. અને ત્રીજી બાબત છે તો એમના જીવનમાં આપણે જોઈએ તો બીજાઓને માટે હંમેશા એક નમૂનારૂપી જીવન જીવે, જેમ બોલે તેમ કરનાર, જે નથી કરતા તે નહીં કહેતા. એટલે વારંવાર અમારી જોડે વાત કરે ત્યારે પણ કહે કે તમે જે કરો તે જ તમે કહો, તમે જે કહો તે તમે કરો, હા ને હા, ના ને ના બોલનાર વ્યક્તિ છે. એટલે પ્રભુએ આ દાસને એફએમપી સંસ્થા માટે જ નથી, અને એવો નિવૃત્ત થયા પછી નેશનલ પ્રેયર નેટવર્ક નામનો એક સંસ્થા ઊભા કરવાના માટે પણ પ્રભુએ સહાય કરી. આજે આખા ભારતમાં ઘણી બધી બાબતો માટે પ્રાર્થના કરવાના માટે, પ્રાર્થનાવાદીઓને ઊભા કરવાના માટે આ નેશનલ પ્રેયર નેટવર્ક પણ સ્થાપિત કરવા માટે પ્રભુએ એમને ઉપયોગ કર્યો છે. એમના ચાર બાળકો હતા. ચાર બાળકોમાં એક બાળક ઝારખંડમાં માલતો નામની જાતિના લોકોના મધ્યે સેવા કરતા હતા ત્યારે અચાનક બ્લેક ફીવર અને કાળો તાવ ભરાઈ ગયો અને તે ગુજરી ગયા. એટલે ત્રણ બાબત મેં કીધું કે ત્રીજી બાબત છે સેક્રિફાઈસ, ત્યાગ. જેમ આગળ મેં કીધું તેમ જ્યારે સેવામાં જોડાયા ત્યારે એ ખજાનચી અને મહાસચિવ તરીકે એમને નિમણું આપવામાં આવ્યું, છતાં પોતાની પાસે જે કાર હતું તે કારને પણ વેચીને તે પૈસા સેવાના માટે આપી દીધા. એમના ચાર બાળકોને ભણાવવા માટે, ઉછેરવાના માટે જે કંઈ ખર્ચો કરવાના હતા એ એફએમપીબી તરફથી જે પૈસા મળેલા તેથી જ તેઓ કરતા હતા. એઓને અંગત ખર્ચા માટે કોઈ પૈસા આપે તો પણ ના લેશે, તરત જ રસીદ પાડીને આપી દે. એટલે એવા ત્યાગ કરનાર વ્યક્તિ પેટ્રિક જાસો હતા. એઓના જીવન માટે પ્રભુનો બહુ આભાર માનવો જોઈએ કે આપણે દેશના માટે, આપણા ખ્રિસ્તી સમાજના માટે એવી એક વ્યક્તિને આપણે ખોઈ ગયા છે. એમના પરિવારના લોકોના માટે, ખાસ કરીને અત્યારે જે બે દીકરાઓ અને એક દીકરી છે તેઓના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ તેઓને દિલાસો આપે. અને મારા જીવનમાં પણ એઓના જીવન જોઈને મને પણ બહુ અજબ લાગ્યું. એક વખત એઓ ફિલ્ડ વિઝિટ માટે આવેલા હતા, અમારી પાસે સાહેબને આપવાના માટે પલંગ પણ ના હતું, ત્યારે અમે જેમ ભૂએ અમે ઊંઘીએ તેમ અમારી સાથે એક ચટાઈ પાથરીને ભૂએ જ ઊંઘી ગયા. અને એવો ભાષા શીખવાનો ગમે તેમ કરીને મારે હિન્દી ભાષા શીખવી છે એવી રીતે બહુ આગ્રહ પ્રયાસ કરતા હતા. અને રોજ વધારે સમય ના ગાળતા પણ ઓછા સમયે કસરત કરવાના માટે પણ તેઓ ગાળતા હતા. એટલે પોતાના શરીર, આત્મા અને પ્રાણને દેવને પસંદ પડે એવી રીતે તેઓ સાચવીને સેવા કરતા હતા. વિશેષ કરીને ઉપવાસ સહિત પ્રાર્થના કરવાના માટે સૌને બહુ ઉત્તેજના આપતા હતા. જ્યારે ત્રણ દિવસના ઉપવાસની પ્રાર્થના ચાલુ કર્યું એફએમપીબીમાં ત્યારે ખાલી એક ખૂણામાં પાણીનો એક કેન મૂકી દે અને જેઓને ભૂખ જે લાગે ત્યારે પાણી પી લેવાનું, એટલું જ કહે, બીજું કશું
खावा नहीं दे, ने कदाच जाने विना साहेब ना जान वगर कोई कहीं कर नाखे तो पब्लिक माँ उन्हीं पास माफी मांगावे। तेवा कड़क नियम पण पालनार व्यक्ति थी। साहेब ना जीवन माटे अमे पण प्रभुनो आभार मानीए छीए। आभार।